પ્રકરણ 33. મને ખાતરી છે કે છોકરો મારી દીકરી સાથે લગ્ન કરશે. અકબરના ખભે માથું મૂકીને પલંગમાં સૂતેલી બેનઝીરની આંખો ભીની હતી. મને જે નથી મળ્યું એ બધું જ મારી દીકરીને મળશે. એક ઘર, એક નામ, એક વફાદાર પતિ, સલામતી અને રિસ્પેક્ટ. એનું આંસુ આંખમાંથી સરકીને અકબરના ખુલ્લા ખભા પર એવી રીતે ગોઠવાઈ ગયું જાણે તાંબાના પતરા પર કોઈએ મોતી ગોઠવ્યું હોય. અકબરે એના વાળમાં હાથ ફેરવ્યો. તું એને કહેતી કેમ નથી? શું કહું, કેવી રીતે કહું? બેનઝીરે પૂછ્યું. કોઈ દિવસ તો માનસી કહી જ દેશે, અને જ્યારે માનસી કહેશે ત્યારે આ વાત સુગંધા સહન નહીં કરી શકે એટલું યાદ રાખજે, અકબરે કહ્યું. માનસી નહીં કે, મને ખબર છે, બેનઝીરે કહ્યું. કેમ? અકબરે પૂછ્યું. છે થોડી મજબૂરી. જ્યાં સુધી માનસીનું નાક ખુલ્લું છે ત્યાં સુધી એ મોઢું બંધ રાખશે. બેનઝીરની આંખોમાં વિચિત્ર પ્રકારની ક્રૂરતા તરી આવી. એનો મીણ જેવો ચહેરો પથ્થરનો થઈ ગયો. પછી એણે ધીમા અવાજે ઉમેર્યું, મને રોજ આ જ વિચાર આવે છે. મને રોજ એમ થાય છે કે સુગંધાને બોલાવું, મારી સામે બેસાડું, આંખમાં આંખ નાખું ને સચ્ચાઈ કહી દઉં, પછી ડરી જાઉં છું. ડરી જાય છે? કોનાથી? અકબરે પૂછ્યું. મારી જાતથી. અત્યારે તો એ મારી નજીક નથી, છતાં એ મારી નજીક છે. પણ જો એને ખબર પડી જશે ને પછી મારાથી દૂર થઈ જશે તો કદાચ સહન નહીં થાય મારાથી. બેનઝીરે કહ્યું. નજીક છે એના કરતા વધારે નજીક આવી જાય એવું પણ બને? અકબરે કહ્યું. તું બહુ પોઝિટિવ છે, બેનઝીરે કહ્યું. દરેક વાતમાં તારી પાસે એક ઉપાય, એક ઉકેલ હોય જ છે. એ ભીની આંખે હસી પડી. મારી પાસે જેટલું છે એટલું પૂરતું છે. મને આનાથી વધારેની લાલચ કરીને બધું નથી ખોવું. એણે અકબરની છાતીમાં માથું છુપાવી દીધું. આ વાત પહેલી વાર નહોતી થઈ. બેનઝીરે પોતાની બધી જ પ્રોપર્ટી સુગંધાના નામે કરી હતી. એ બાળપણથી જ સુગંધાને પોતાની દીકરી જ માનતી હતી. આ વાત એણે ક્યારેય કોઈને કહી નહોતી. પણ માનસી કાશ્યપ જાણતી હતી કે બેનઝીરની બધી પ્રોપર્ટીની વારસ સુગંધા કાશ્યપ છે. બેનઝીરે એની પાસે વચન લીધું હતું કે આ વાત સુગંધાને ક્યારેય નહીં કહે. માનસીએ એને વચન તો આપ્યું હતું, પણ અકબર હંમેશા માનતો હતો કે માનસીની પાસે આ મોટું હથિયાર હતું. કોઈક દિવસ આ વાત સુગંધાને કહેવાશે, અને સુગંધા જે રીતે એના પિતાને પ્રેમ કરતી હતી એ રીતે કદાચ આખી એ વાત જો માનસી જુદી રીતે કહે તો સુગંધાના મગજમાં બેનઝીરની વિરુદ્ધ ઝેર ભરવું સહેલું થઈ પડશે. અત્યારે તો સુગંધા બહુ નજીક હતી બેનઝીરની, એને પોતાની આઈડિયલ માનતી, દોસ્ત માનતી. પણ માનસી ઈચ્છે તો ઝેર ઓકીને બંનેને એકબીજાની દૂર કરી શકે એમ હતી. બેનઝીર માનતી હતી અને જાણતી હતી કે માનસી એમ નહીં કરે, કારણ કે બેનઝીરની મુઠ્ઠીમાં એક એવું રહસ્ય બંધ હતું જેનાથી એ માનસીને ધારે એમ નચાવી શકે એમ હતી. બેનઝીર આ રહસ્યને ક્યારેય હથિયારની જેમ વાપરવા નહોતી માંગતી, પણ એણે નક્કી કર્યું હતું કે જરૂર પડશે તો એ માનસીના રહસ્યને પોતાની ઢાલ જરૂર બનાવશે. મુંબઈ શહેર હજુ જાગ્યું હતું. સવારે 5:30 વાગે પણ ટ્રાફિક શરૂ થયું. આખી રાત સુગંધાનો હાથ પકડીને બેસી રહેલો સિદ્ધાર્થ પલંગ પર માથું મૂકીને જમીન પર પલાઠી વાળીને ઊંઘી ગયો હતો. સુગંધાની આંખ ખુલી. એણે પોતાના હાથમાં પકડાયેલો સિદ્ધાર્થનો હાથ જોયો. એનું માથું ફાટી જતું હતું, તરસથી ગળું સુકાતું હતું. રાતના પહેરેલો પાર્ટીનો ગાઉન હજુ એના શરીર પર હતો. પરમજીત બાજુમાં પડેલી બીન બેગ પર ઊંઘતો હતો. એણે યાદ કરવાનો પ્રયત્ન કરી જોયો, મનીષની પાર્ટીમાંથી એ પાછી કઈ રીતે આવી એ એને કોઈ રીતે યાદ ન આવ્યું. એણે દુખતા માથા પર બીજો હાથ ફેરવ્યો, પછી હળવેથી સિદ્ધાર્થના હાથમાંથી પોતાનો હાથ ખેંચ્યો. સિદ્ધાર્થ ચોંકીને જાગી ગયો. ગુડ મોર્નિંગ, એણે કહ્યું. ગુડ મોર્નિંગ, સુગંધા થોડા સંકોચ સાથે ઉઠી. એ પોતાના પલંગમાં બેઠી તો થઈ, પણ એનું માથું ભમતું હતું, ઉલટી જેવું થતું હતું.
ગળે શોષ પડતો હતો. હેંગઓવરની ફિલિંગથી આખું શરીર તૂટતું હતું. સિદ્ધાર્થે બાજુમાં પડેલા જગમાંથી એક ગ્લાસ પાણી ભર્યું અને સુગંધા તરફ લંબાવ્યું. સુગંધાએ આભારવશ નજરે સિદ્ધાર્થ તરફ જોયું. હેવ લોટ ઓફ વોટર, થોડું ખાઈને એક ડિસ્પ્રિન લઈ લેજો, યુ વિલ ફીલ બેટર. હું આટલું બધું ક્યારેય નથી પીતી, ઇનફેક્ટ પીતી જ નથી, સુગંધાએ સંકોચથી કહ્યું. તમે બહુ પીધું જ નથી, તમારું પહેલું ડ્રિંક જ કરપ્ટ હતું. કોઈકે હરામખોર અર્જુને એણે ડ્રિંક બનાવ્યું હતું મારું, સુગંધાએ કહ્યું. મને પણ એવું જ લાગ્યું, સિદ્ધાર્થે કહ્યું. સુગંધાએ બાજુમાં પડેલો સેલફોન ઉપાડ્યો. જનૂન અને ગુસ્સો એના ચહેરા પર દેખાઈ આવ્યા. એ નંબર ડાયલ કરે પહેલા સિદ્ધાર્થે એના હાથમાંથી ફોન ખેંચી લીધો. મારો સેલ પાછો આપો, હું હમણાં જ એની સાથે વાત કરું છું. સુગંધા ગુસ્સામાં હતી. એવી ભૂલ નહીં કરતા, એ સાવધ થઈ જશે, તમને વધારે નુકસાન કરશે. સિદ્ધાર્થના અવાજમાં એક વિચિત્ર સંયમ અને સ્વસ્થતા હતી. વાટ? સુગંધા ગુસ્સામાં હતી. થોડું શાંતિથી વિચારો, એણે આવું કેમ કર્યું? એને તમારી સાથે કોઈક પ્રકારની દુશ્મનાવટ છે, પ્રોબ્લેમ છે. તમે એ વાત સમજી ગયા છો એવી એને ખબર પડી જશે તો એ બીજો હુમલો ખુલ્લો કરશે, વધુ ઘાતક, સિદ્ધાર્થે કહ્યું. એક ગધેડો મારી સાથે પરણવા માંગે છે, સુગંધાના ચહેરા પર સ્મિત આવી ગયું. અક્કલ ઓછી છે એનામાં, એના મા બાપને મળવા બોલાવે છે મને. પરમજીત જાગી ગયો હતો. મળી લો, સિદ્ધાર્થે કહ્યું. કેમ? હું શું કામ મળું? સુગંધાએ પૂછ્યું. પરમજીત સાંભળતો રહ્યો. તમે નહીં મળો ત્યાં સુધી એ ધમ પછાડા કરશે, પણ તમે મળીને એને એવી સરપ્રાઈઝ આપો કે એના મા બાપ જ ના પાડી દેતો. પરમજીતના ચહેરા પર સ્મિત આવી ગયું. સુગંધાની આંખો ચમકી ઉઠી. એ કશું જ બોલ્યા વિના સિદ્ધાર્થ સામે જોતી રહી. ગઈકાલે રાત્રે પોતે શું કહ્યું હતું એમાંનું કશું જ એને યાદ નહોતું. સિદ્ધાર્થને એની આંખોમાં જે વંચાતું હતું એ નહીં વાંચવાના પૂરા પ્રયત્ન સાથે સિદ્ધાર્થે વાત બદલવાનો પ્રયાસ કર્યો. હું નીકળું, આખી રાત તમે મને ઊંઘ આવે છે. આઈ નો, સુગંધા સહેજ અચકાઈ. એન્ડ આઈ એમ સોરી. પરમજીતે સુગંધાની કાળજી લેવા માંડી. હવે લાંબી વાત કર્યા વિના ત્યાંથી નીકળી જવું યોગ્ય છે એમ માનીને સિદ્ધાર્થે બીજા રૂમમાં સૂઈ ગયેલી સામિયાને જગાડી. બંને જણા થેન્ક યુ આવજોની ફોર્મેલિટી પતાવ્યા પછી ત્યાંથી નીકળી ગયા. જુઓ, અનુપમ કુમાર દેશમુખે ડાઇનિંગ ટેબલ પર અખબારોની થોકડી પછાડી. મેં તો પહેલા જ કહ્યું હતું નટ્ટીમાં ભરોસો ન રખાય, પણ તને બહુ જોર હતું. પણ ભાવસાહેબ, અર્જુન કંઈ બોલે પહેલા ભાવસાહેબે ટેબલ પર પડેલી પ્લેટ ઉપાડીને પછાડી. પ્લેટના ટુકડા થઈ ગયા. અર્જુન ચૂપ રહ્યો. એ પિતાના ગુસ્સાને ઓળખતો હતો અને ભાવસાહેબનું મગજ છટકેલું હોય ત્યારે એમને કોઈ પણ જવાબ આપવો એ બોમ્બના રિમોટનું બટન દબાવવા બરાબર હતું. આ તો સારું થયું કે મને મળતા પહેલા જ આ બાઈ જાત પર ગઈ, આપણને એની અસલિયત ખબર પડી ગઈ. આ નટીઓની આટલી જ ઓકાત હોય, જાહેરમાં તાયફા કરે, સસ્તી પબ્લિસિટી કમાય, બીજું એમને આવડે શું? મૂર્ખા માણસ તરસ લાગે તો ગમે ત્યાં પાણી પી લે, સમજી શકાય, પણ ઘરનું માટલું તો ગાળીને જ ભરવું પડે. વહુ બનાવવા નીકળ્યો હતો. અનુપમ કુમાર ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થઈ ગયા. ખબરદાર, જો આજ પછી આવી અક્કલ વગરની વાત મારી સાથે કરી છે તો. મારી વાત તો સાંભળો. અર્જુનને લાગ્યું કે હવે નહીં બોલે તો વાતનું વતેસર થઈ જશે. એને પોતાની ભૂલ સમજાતી હતી. હાથના કર્યા હૈયે વાગ્યા હતા એને દેખાતું હતું, પણ હવે એની પાસે એવી કોઈ દલીલ નહોતી જેનાથી એ ભાવસાહેબને કન્વિન્સ કરી શકે, સમજાવી શકે. એણે નક્કી કરી લીધું કે સાચું કહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એ પણ ભાવસાહેબની સામે ઊભો થઈ ગયો. પૂરી વાત સાંભળ્યા વિના ગમે તેમ નહીં બોલો એના વિશે. ઓહો, બહુ લાગી આવે છે. આટલા વર્ષોમાં કદાચ પહેલી વાર અર્જુને પિતા સામે આ અવાજમાં ને આટલી દ્રઢતાથી વાત કરી હતી. અનુપમ કુમાર ઉશ્કે રહી ગયા.
જે કંઈ થયું એ મારે કારણે થયું છે. અર્જુને દબાયેલા અવાજે નીચું જોઈને કહ્યું, એટલે? અનુપમ કુમારની આંખો ઝીણી થઈ. ભવા સંકોચાયા. અર્જુને પિતાની સામે સત્ય કબૂલી લીધું. એણે જ સુગંધાના ડ્રિંકમાં ગોળી મિક્સ કરી હતી. એ વાત સાંભળ્યા પછી અનુપમ કુમારનો ચહેરો સહેજ કૂણો પડ્યો. એમણે પૂરી વાત સાંભળી લીધી. થોડીક ક્ષણો ચૂપ રહ્યા, પછી હોઠ ભીડીને થોડો વિચાર કર્યો. જો ભાઈ, કાંઈ પણ થાય, હવે આ છોકરી સાથે પરણાય નહીં બેટા. તું ચીફ મિનિસ્ટરનો દીકરો છે, સ્ટાર છે. કાલે સવારે તારે પોલિટિક્સમાં આવવાનું છે. એક ડાઘો પડશે તો મારી વર્ષોની કરેલી મહેનત પર પાણી ફરી જશે. હું એને ચાહું છું. અર્જુને કહ્યું, વસાવી લે, તારી કરીને રાખ. તારે જે કરવું એ તે કર, મને વાંધો નથી. પણ એ દેશમુખ પરિવારની વહુ નહીં બની શકે, ફાઇનલ છે. અનુપમ કુમારે કહ્યું. હું ઘર છોડી દઈશ, અર્જુને કહ્યું. પ્રયત્ન કરીજો. અનુપમ કુમારના ચહેરા પર એમનું ટિપિકલ ખંધું હાસ્ય ફેલાઈ ગયું. 24 કલાક પણ આ સગવડો અને સ્ટારડમ વિના રહી શકે તો 1 કરોડ રૂપિયા આપીશ. એમણે નજીક આવીને દીકરાનો ખભો થપથપાવ્યો. તારું સ્ટારડમ પણ ચીફ મિનિસ્ટરનો દીકરો હોવાને કારણે છે. બૈરાની પાછળ બાપની મિલકત અને ખુરશી છોડીશ તો પસ્તાઈશ. એ ત્યાંથી ચાલી ગયા. પણ અર્જુન અવાક થઈને ત્યાં જ ઊભો રહી ગયો. એને સમજાયું નહીં કે પોતે જ બગાડેલી બાજીને હવે પોતે જ કેવી રીતે સુધારી શકે. સુગંધા ક્રોધથી લાલચોળ હતી. એનું માથું હજુ દુખતું હતું, શરીર તૂટતું હતું, ચક્કર આવતા હતા. પણ એ બેચેન થઈને ડ્રોઈંગ રૂમમાં આંટા મારતી હતી. મુંબઈ શહેરના અખબારો એની નજર સામે પડ્યા હતા. ગઈકાલ રાતની કથા કહેતા છૂટા છવાયા અખબારમાં સુગંધા કાશ્યપનો બેહોશ થયેલો ફોટો હતો. એને હાથમાં ઊંચકીને ઉભેલા સિદ્ધાર્થનો ચહેરો કેટલાક ફોટામાં સ્પષ્ટ હતો તો કેટલાક ફોટામાં ફક્ત એના હાથ દેખાતા હતા. એક જાણીતા અખબારે સિદ્ધાર્થના ચહેરા પર લાલ ચકરડું દોરીને હેડલાઇન બનાવી હતી, સુગંધા કાશ્યપનો નવો અનપેડ બોડીગાર્ડ. આ બધાને હું કોર્ટમાં લઈ જઈશ, બદનક્ષીનો દાવો માંડીશ સાલાઓ સામે. સુગંધા ઉશ્કેરાયેલી હતી. કંઈ નહીં થઈ શકે. વિકી તનેજા સામે બેઠો હતો. એમણે જે હતું એના ફોટા પાડ્યા છે. જે ઘટના બને એનું રિપોર્ટિંગ કરવામાં કોઈ ગુનો નથી. કોણ જાણે સિદ્ધાર્થ શું ધારશે, સુગંધાએ કહ્યું. સુગંધા, વિકીના અવાજમાં આઘાત હતો. તું તારો વિચાર કર. 5 પૈસાનો એ છોકરો તારે લીધે પબ્લિસિટી ખાટી ગયો. શી ખાતરી કે એણે જ આ ફોટોગ્રાફરને બોલાવીને બધો તાયફો નથી કર્યો? એકે એક છાપાની હેડલાઇન છે છોકરો. સુગંધાએ વિકીની સામે જોયું. એની આંખોમાં એક ક્ષણ માટે શંકા આવી ચમકીને વિલાઈ ગઈ. પછી એણે દ્રઢતાથી ડોકું ધૂણાવ્યું. ના ના, આ બધું એણે નથી કર્યું. તું ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે, વિકીએ પૂછ્યું. કારણ કે હું એને ઓળખું છું પૂરેપૂરો, સુગંધાએ કહ્યું. કેટલા સમયથી? વિકી હજીએ સુગંધાની વાત માનવા તૈયાર નહોતો. ગયા જન્મથી. સુગંધાની આંખોમાં એક એવી ચમક વિકીને દેખાઈ જે એણે પહેલા ક્યારેય નહોતી જોઈ. હું ગયા જન્મથી ઓળખું છું એને. કેટલાય જન્મથી ઓળખું છું. એટલીસ્ટ મને તો એવું જ લાગે છે, સુગંધાએ કહ્યું. એણે આંખો મીચી. એના ચહેરા પર જીવન સાથી મળી ગયાના સંતોષનું સ્મિત હતું અને વિકી તનેજાના ચહેરા પર એક વિચિત્ર પ્રકારનો આઘાત અને આશ્ચર્ય.